હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. હાલો બધા લોકો, નાસ્તો કરવા માટે જો ડીશમાં અમારે કાંઈ નથી, કારણ કે સવાર સવારમાં મેડમ કાક સપનાની વાત કરવાની છે. બોલો ભાઈ. પહેલા તમે બીજાને નાસ્તો કરવા બોલાવો, એની પહેલા તમારા ડીશમાં તો કાક મૂકી દો, ખાલી ડીશ ખાવા બોલાવો બધાને લ્યો. પણ તમે સપનાની વાત કરો એમાં અમારી ડીશે ખાલી રહી ગઈ. તો સૌથી પહેલા તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો મને હવાર કોર એટલું ભયાનક સપનું આવ્યું, મને છે ને બધા સપના ખરખા જ આવે કે મને છે ને અહીંયા બધી છે ને ગળામાં એવું કંઈક અલગ જાતનું નીકળવું હોય. આના પહેલા મને સપનું આવ્યું હતું ને તો અહીંયા લાઈક કોડી ને એવું હોય ને એવું બધું મારા શરીરમાં નીકળવું હોય. બોલો, મને આવા સપના આવે કાંઈ નહીં કાંઈ નહીં. પાછા હવાર કોર આવે અને બધા કે હવારના સપના સાચા પડે. બોલો, એટલે હું નીકળે અજગર ને એવું નીકળે ગળામાં? અજગર નહીં, લાઈક કોડી હોય ને એટલું એવું બધું મને કઈ અહીંયા નીકળે ને આવડા મોટા મોટા ઢીમચા નીકળે ગળા ઉપર ને બસ એવા સપના આવે. એટલા ભયાનક સપના આવે ને. સવારના સપના સાચા હોય? કઈ વાંધો નહીં, આપણે દવા કરાવી લેવું. બીજું હું તો કઈ નહીં, હવે નાખો નાખો એટલે કઈ ખાવી. આમાં નાખો નાખો મેડમ નાખો. જો ભાઈ, સવાર સવાર માં રસોડામાં દૂધ ઉકળે છે. દૂધ જ છે ને? દૂધ નથી. તો ઘી બનાવું છું, માખણ ગરમ. અચ્છા, ઓકે છે. તો માખણ ગરમ કરો એમ ને? મને કે દૂધ ના પેંડા પેંડા બનાવતા ને? માખણ ગરમ કરું છું. ઓકે. અને મમ્મી ને જો પાંચ નોરતા પછી નવરાત્રી ચાલુ થઈ છે. આજ પાંચમો નોરતું છે. જો કે કા હવે જમાવટ હોય ને પાંચમા નોરતેથી, એટલે જો ભાઈ વાળ કાળા થઈ ગયા છે. તમારે બધા કેવી નવરાત્રી થાય છે કોમેન્ટ મારજો. ઈ વાત સાચી છે. આ ઘી માંથી શું બનાવવાનું છે? આમાં કા ઘી જ બને. ઘી માંથી કાંઈ નહીં, ઘી માંથી રોટલી ચોપડો કે સુખડી બનાવો, જે ખાવું હોય. અચ્છા, ઓકે. એટલે માખણ માંથી ઘી બનાવો છો એમ ને? હા, માખણ માંથી ઘી, મલાઈ ભાંગી, મલાઈ માંથી માખણ, માખણ માંથી ઘી. જો ભાઈ, નવરાત્રી માં છે ને સવાર થી શિડ્યુલ એક જ વસ્તુ ચાલુ થાય કે ચાર પાંચ દોસ્તારો એગ્રી થઈએ ને કે આજે રાતે પાર્ટી પ્લોટ માં જવું છે, એટલે પેલા ચાર પાંચ દોસ્તારો ભેગા મળી છે ને પાસ નું સેટિંગ કરે કે મફત ના પાસ મળે ને. તો પછી પાસ નું સેટિંગ ન થાય ને હવે પાર્ટી પ્લોટ માં જવું તો પછી પરચેસ કરવા પડે. તમારે જેટલો ભાવ હોય એટલો દઈને જવું પડે. એટલે સવાર થી બસ ઈજ કામ આલે છે, પાસ છે પાસ છે. જોકે મેં તો હજી મેસેજ નથી કર્યો પણ દોસ્તારે ચાલુ કરી દીધો છે. જો સેટિંગ થાય તો સારી વાત છે. એવું નહીં, જો હુઈ જાવ તો એ કોઈ ચાર્જ ન લાગે. અધરવાઇઝ આપણે ક્યાંકથી પરચેસ કરવા પડશે પાસ. અને મને એમ થાય છે કે હવે નોરતા ધીમે ધીમે પાંચમું નોરતું આવી ગયું, એટલે હવે પૈસાના પાસ મળે તો એ સારી વાત છે. જોકે પૈસાના તો મળી જ જાય મને એવું લાગે. જો ભાઈ, બપોરે રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે, ફુલકા રોટલી. ઓકે. અને મેડમ, મેનુ કાલ રાતનું જ છે? ભાજી છે, પુલાવ છે, રોટલી છે. ઓકે ભાઈ, ભાજી છે, પુલાવ છે, રોટલી છે અને મારા પાઉ છે થોડા ઘણા, હેને? હાલો બધાય જમવા માટે. હાલો, ગરમી છે. હા, ગરમી. હાલો બધાય વાસી જમવા માટે એમ કહેવાય. વાસી તો નથી, જે કાલ રાતે જ બનાવ્યું. જો કે ભાજી છે, પછી મંચુરિયમ છે, એ બધું તમે ઠંડુ કરો ને તો બહુ, એટલે બહુ સ્વાદિષ્ટ લાગે. બીજા દિવસે કહું તો વધારે સ્વાદ આવે. અને અમે અમારા ઘરે પિયર માં હતા ને તો ભાજી બનાવીને તો બીજા દિવસની બપોરની થોડી ઘણી તો બનાવીને જ રાખ. જો ભાઈ, આપણે લઈ લીધી છે કાલની ભાજી, પછી પાપડ અને પાઉં લઈ લીધા છે અને બધા જો જમવા માટે બેસી ગયા છે અત્યારે. અને મેડમે લીધા છે બ્રેડ અને ભાજી અને બધા જો પુલાવ ને એવું ખાવા માટે બેસી ગયા છે. જો ભાઈ, વાગ્યા છે છ અને જાડુ અત્યારે મૂકી છે ચા, કારણ કે રોંઢો બાકી છે એટલે આપણે કરવાના છે રોંઢાનો નાસ્તો. એટલે જો ગરમા ગરમ ચા છે અને રોટલી બપોરની પડી હોય ને આને તળી નાખવાની, એટલે તળેલી રોટલી અને ચા. મેડમ, તમે શું નાસ્તો કરવાની કહી દો? હું તળેલી રોટલી અને ચા જ ખાઈશ, છ રોટલી પડી છે એટલે. ઓકે, તો બંને ને રોટલી થઈ જાય ભાઈ. જો ભાઈ, મમ્મી અહીંયા સુતા સુતા છે ને રીલું નવી નવી જોવે છે. મમ્મી, આજે રાતે અમે જવાના છીએ પાર્ટી પ્લોટ માં ગરબા ગાવા માટે. હા, તો ઉપડો આવું તમારે? અત્યારે તો જોકે લેડીઝ ને આવા દે, જેન્ટ્સ ને નો આવે. ઈ વાત તો છે. જો ભાઈ, નીચેના મકાન નો તમને મેન ફાયદો કહું. જો ભાઈ, અહીંયા ઝૂલો છે, મેન આંગણું છે. અને બીજી વાત, આહા, ખાટલો બાટલો પાથરીને તમે દોસ્તાર આરે યા તો ફેમિલી રિલેટિવ કોઈ બી સાથે બેસી શકો. તો પ્લાન માં ઘણા બધા ચેન્જીસ થઈ ગયા છે. આજે અમારે જવાનું હતું પાર્ટી પ્લોટ માં ગરબા રમવા માટે, એ કેન્સલ થયું છે. એવું નથી કે પાસ નથી મળ્યા, પાસ તો અમારે અમે પૈસા ખર્ચીને લેવા જ પડવાના હતા. પણ અમે જેના કપલ ની સાથે આજે ગરબા રમવા માટે જવાના હતા, એમને આજે લેટ થાય એમ છે, એટલે પાર્ટી પ્લોટ માં આજે ભેગું થાય એમ છે. નહીં, કઈ વાંધો નહીં, થોડા ઘણા અપસેટ છે, કારણ કે હું જાડુએ ઘણા બધા પ્લાનિંગ કર્યા હતા કે હું પહેરશું, કઈ રીતે શૂટ કરશું, આમ તેમ બધું. પણ આજે બધું ફરી ગયું છે, કઈ વાંધો નહીં, શેર થવાની જરૂર નથી. આપણે શેરી ગરબા મોજ કરશું અને આવતીકાલે જાવું બીજું. હવે આઈ હોપ કે કાલે કઈ બગડે નહીં, કારણ કે દિવસો ઓછા રહ્યા છે અને પાર્ટી પ્લોટ માં જવાની જબરી ઈચ્છા થઈ છે. યા દેવી સર્વભૂતેષુ ભૂતિરૂપેણ સંસ્થિતા.
જો ગરબા જવાનું તો કેન્સલ થયું છે એટલે મેડમ જો અહીંયા દોડવાનું ચાલુ કરી દીધું છે. મેડમ ગરબે ન જવાનું એટલે હાલવાનું ચાલુ કરી દીધું. ચાલે છે ભાખરી બનાવાનું અને મારે જાડુ ને જમવાનું નથી આજે એટલે અમારું બેનું તો કઈ બનવાનું નથી. હું કેવું જાડુ એટલે પપ્પા નું મમ્મી નું પરવાનું શાક અને ભાખરી બનાવી છે. અમારે પાર્ટી પ્લોટ માં જવાનું હતું ને એટલે અમે થોડુંક વહેલું ખાઈ લીધું હતું. અત્યારે ભૂખ નથી, હવે નીરો ગરબા જાય અને ભૂખ લાગશે તો નાસ્તો બાસ્તો કરી લે અને આપણે ઊંઘમાં છે ને સપનામાં નાસ્તો કરી લેવું ભૂખ લાગશે. મારું તો પેટ ફૂલ છે કારણ કે આપણે એ પ્રમાણે ખાધું હતું. કારણ કે અમે રાતનું ઓલમોસ્ટ ખાઈ જ લીધું હતું. એમ કીધું હતું કે ભાઈ જો રાતે ભૂખ લાગશે ગરબા ગાઈ તો પછી કાંક નાસ્તો બાસ્તો કરશું, પણ જવાનું કેન્સલ થયું છે. નીરો જો કે જવાનું છે, હું નથી જવાનું. હું શેરી ગરબા માં જવાનું આટો મારીશ ક્યાંક. હવે સેટ થઈ ગયા છે નવરાત્રી કરવા માટે આવ્યો છું. આ માણસ મને લઈને બહાર આવ્યો. બાદશાહ ગરબા રમવાના છે ને? હું નાસ્તો છે ઇડલી સંભાર. ઇડલી સંભાર હાલો ભાઈ ભાગી હાલો ફટાફટ ભાઈ. એકટીવા બેઠા ભગાવો ભાઈ. જો આ જે દેખાય છે ને એ બે બહેનો છે અને બે બહેનો જો સેમ એટલે સેમ કપડાં પહેર્યા જુઓ તમે. જો આ બે છે ને આ બે બહેનો છે જો વિશાલ અને ગૌરાંગ, પણ બે જો બહેનો એ સેમ કપડાં પહેર્યા. જો કે આને કપડાં પહેર્યા એ જ મોટી વાત છે કારણ કે આ માણસ કેવો છે ખબર છે? નથી કેવા. જો ભાઈ બહાર પ્રેક્ટિસ હાલે છે કારણ કે અંદર દોઢિયા ચાલુ છે ને અમને આવડતા નથી એટલે અહીંયા જો પ્રેક્ટિસ કરે છે અને પ્રેક્ટિસ ઓછી કરે છે ગાંડા વધારે કાઢે. જોવો ભાઈ અસલી નવરાત્રી અહીંયા ચાલુ થઈ. જો ભાઈ જો ભાઈ અહીંયા પુષ્પા ગરબા હાલે છે. હા ભાઈ મંડળી ના ગરબા ચાલુ થયા. જોવો તમે આ મંડળી નો કઈ વિચાર બતકા ગરબા કયો. જો ભાઈ ગરબા અંદર હાલે છે ને બહાર ગરબા ચાલુ કર્યા છે અને જોઈ શકો છો પરસેવો કેટલો વેળો કારણ કે અમે એટલા ગરબા લીધા ને વાત જાવ, પણ અંદર દોઢિયો ચાલુ થયો છે એટલે જો બહાર બધા જો શીખે છે. જો ભાઈ આ છોકરાઓની અસલી મોજ કહેવાય. જો એને શેરી ગરબાની જરૂર ન પડે. જો રોડ ગરબા ચાલુ કરી દીધા રોડે કોઈ એટલે કોઈ નથી ને આ લોકો જો દોઢિયો નતો આવડતો એટલે અહીંયા લાગ્યા. જો ભાઈ સાહેબ ઘડીક વાર દોઢિયો લીધો ને ત્યાં ભૂક્કા નીકળી ગયા એટલો પરસે વળ્યો છે. બાકી દોઢિયાની મજા આવી જાય. ઘણા સમય પછી દોઢિયો ને એવું લીધું, બાકી સાદા ગરબા શેરી ગરબા લઈએ પણ મજા આવી ગઈ ભાઈ, મોજ આવી ગઈ. જો ભાઈ આ બધા દોઢિયો ના ખેલાડી છે. આ છે અમારા દીક્ષિત ભાઈ, આ છે નાથુ. નાથુ મજા આવી ગઈ ને? ઊંધા સીધા પાટા લીધા. તું પાછો નથી વધતો કારણ કે તું લાઈફ માં બહુ વધારે પડતો આગળ વધી ગયો. જો ભાઈ આના પગ ચોટી ગયા છે, દોઢિયો મજા નું આવી કા.
તું દોડતો દોડતો એવી રીતે ઘરે આવ્યો જા ભાઈ. હવે જો ભાઈ અત્યારે નાસ્તામાં છે ઈડલી અને સંભાર, અને જો ભાઈ અમારી ગરબાની આખી ટોલી જો અત્યારે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નાના નાના છે, જો મોટા મોટા છે. તો ઘડિયાળમાં તમે જોઈ શકો છો કે વાગી ગયા છે 3:10 ને અત્યારે હું ઘરે આવ્યો છું. ગરબાની તો થોડુંક વહેલા ટાઈમે પૂરું થઈ ગયું હતું, પણ બધા બેઠા હતા અને ચીલ કરતા હતા, બધી વાતો કરતા હતા, ગપ્પા મારતા હતા, મસ્તી કરતા હતા. તો આજે ભાઈ આપણે પેટ ભરીને છે ને પાર્ટી પ્લોટ ની જે બી ખુન્નસ હતી ને કાઢી નાખી છે શેરી ગરબામાં, અને બહુ એટલે બહુ ગરબા રમ્યા છે, બહુ ઠેકડા માર્યા, પગ દુખવા માંડ્યા છે, અને છેલ્લે ઈડલી અને સંભાર નો નાસ્તો કર્યો છે. અને ભાઈ આજે તો મોજ પડી ગઈ, હવે નવરાત્રી જામી હોય ને એવું લાગે છે. અને તમારા માટે સ્પેશિયલ ભરી ભરીને વિડીયો બી ઉતાર્યા છે, નકર ઘણી વાર હું એટલો બધો મોજમાં ચડી આવું કે તમને બતાવવાનું ભૂલી જાઉં. તો આજ તો મેં ઘણા લોકોને કીધું હતું ભાઈ વ્લોગ તમે ઉતારજો, જેથી લોકોને એવું બતાવું કે આજ અમે નવરાત્રીમાં ઠેકડા કેવી રીતે માર્યા. અને ગુડ ન્યૂઝ એ છે કે ઘણા લોકોને મેં તૈયાર કર્યા છે કે ભાઈ હવે કંઈક પાર્ટી પ્લોટ નો કેવું કંઈક તૈયાર કરજો, તો ગમે ત્યારે જાવ એટલે હવે પછી તમને જે બી કદાચ એક બે દિવસમાં યા તો નેક્સ્ટ વ્લોગમાં તમને પાર્ટી પ્લોટ ના વિડીયો તમને જોવા મળશે. તો ટૂંક જ સમયમાં આપણે પાર્ટી પ્લોટ માં જવા મળશે. આજે થોડુંક સેડ થઈ ગયું કારણ કે જવું તો પણ જવાનું નહીં, તો કઈ વાંધો નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે, નવરાત્રી વાળો ગરબા વાળો. અને ગમે હોય તો શું કરવાનું તમને લોકોને ખબર જ છે, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ ફેમિલી બધા સાથે. અને ફેસબુક વાળા તમે ફોલો નથી કરતા ફટાફટ ફોલો કરજો પેજને, જેથી નવા નવા વ્લોગ તમારી સામે ફટાફટ. અને યુટ્યુબ વાળા સબસ્ક્રાઇબ નથી કરતા ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળે નેક્સ્ટ વિડિયો, ત્યાં સુધી બાય બાય, હેપી નવરાત્રી. ભાઈ ભાઈ 3:10 થઈ ગઈ છે, હજી તો કાલે ગરબા લેવાના છે. બાય બાય.